જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો હું મનીષ સિંધી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વેબ સંકુલના આપણા ઓનલાઈન પ્લેટફોર્મ પર આજે આપણે ડેલી કરંટ અફેર્સની અંદર ચોવીસ માર્ચ બે હજાર ચોવીસના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સની ચર્ચા કરવાની છે જે આપણી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે તો ચાલો ચર્ચાને આગળ વધારીએ અને હા આજે લેક્ચર લાઈવ નથી રેકોર્ડેડ ફોર્મમાં છે એટલે જ્યારે પણ પ્રશ્ન આવે તો પહેલાં જાતે અટેમ્પ કરજો અને પછી જ જે છે એનું વિસ્તૃત સમાધાન જોવાનો પ્રયાસ કરજો જેથી તમને ખ્યાલ આવે કે કઈ બાબતો યાદ રહે છે કઈ બાબતો યાદ નથી રહેતી અથવા તમે કેવી રીતે ક્લુ એપ્લાય કરી શકો છો આપ સૌને ખબર છે કે વીસ માર્ચ બે હજાર ને ના રોજ વેબ સંકુલ પરિવારને જે છે સાત વર્ષ પૂર્ણ થયા અને આ સાત વર્ષના અવસર પર વેબ સંકુલ તમને આપી રહ્યું છે વેબ સંકુલના તમામ સ્માર્ટ કોર્સ તમામ પ્લાનર કોર્સ તમામ ક્લાસરૂમ કોર્સ આ બધા ઉપર તમને મળી રહ્યું છે સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ તો આ ડિસ્કાઉન્ટનો લાભ મેળવવા માટે આજે જ જે છે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને પોતાનો મનગમતો કોર્સમાં એનરોલ કરીને તમે આનો લાભ મેળવી શકો છો કેબિનેટ મિશન યોજના હેઠળ નીચેના પૈકી કયો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો અથવા આવ્યા હતા તો ત્રણ વિધાન છે અને આ ના કેના થી પણ મહત્ત્વપૂર્ણ છે બંધારણના થી પણ મહત્ત્વપૂર્ણ છે તો આમાં ત્રણ વિધાન લખેલા છે કે એક જ બંધારણ ધરાવતા પ્રાંતોના ત્રણ જૂથો માટે જોગવાઈ કરવામાં આવે છે ત્યાર પછી વજગારની સરકાર સ્થાપવા માટેની દરખાસ્તની પરિકલ્પના કરવામાં આવી હતી તો આ તો સાચું છે આની અંદર બાકી રહેતી સત્તાઓ ભારત સંઘના હવાલા હેઠળ રહેશે આ ખોટું છે આ પણ ખોટું છે એટલે ફક્ત બે જે વિધાન છે કે એ ભલામણ કરવામાં આવી હતી હવે તમને એમ થતું હશે કે સાહેબ શા માટે કેબિનેટ મિશન યોજના જે છે એને આજના દિવસમાં ચર્ચા કરી રહ્યા છે શું આ દિન વિશેષમાં કેમ મહત્ત્વપૂર્ણ છે તો અહીંયા તમે જે છે ભારત સરકારની જે છે એક સરસ મજાની માહિતી જોઈ શકો છો વાત છે સાહેબ ચોવીસ માર્ચ ઓગણીસો છેતાલીસ આજે કેબિનેટ મિશન યોજના અંતર્ગત વર્ષ ઓગણીસો ને છેતાલીસમાં ચોવીસ માર્ચના રોજ આ કેબિનેટ મિશન અંતર્ગત જે ત્રણ સભ્યોનું કમિશન હતું એ ભારત જે છે આવી પહોંચે છે અને જ્યારે પગ મૂકે છે ભારતમાં એ તારીખ કઈ હતી તો ચોવીસ માર્ચ હતી સાહેબ અને એટલા માટે જે છે આજે આપણે આને ડિસ્કસ કરી રહ્યા છે જનરલી દિન વિશેષની અંદર આપણે વ્યક્તિ વિશેષને જોતા હોય છે પણ આજે આપણે જે છે ઘટના વિશેષની ચર્ચા કરવાની છે અને જે છે એક સરસ મજાની પહેલાં તો તમને ઇમેજ બતાવીશ તો આ કેબિનેટ મિશન યોજનામાં જે છે કેટલા સભ્યો હતા તો ત્રણ સભ્યો હતા પણ સાહેબ તમે ઇમેજ ચાર સભ્યોની બતાવી રહ્યા છો તો એ વખતે સાહેબ આ ફોટો છે આ ફોટોમાં એ વખતના આપણા વાયસરોએ જે છે લોર્ડ વેવેલ સાહેબ હતા કોણ હતા ભાઈ લોર્ડ વેવેલ સાહેબ હતા અને બાકીના ત્રણ જે છે આ કમિશનના વાત કરીએ કેબિનેટ મિશન પ્લાન અંતર્ગત મોકલવામાં આવેલા ત્રણ સભ્યો તો એ વખતે વાયોશ્રવે કોણ હતા તો જી નો એક પ્રશ્ન ક્લિયર થાય તો કેબિનેટ મિશન ઓગણીસો છેતાલીસ તત્કાલીન એ વખતે વડાપ્રધાન ક્લેમેન્ટ એટલી છે ભાઈ એ નક્કી કરે છે યુનાઇટેડ કિંગડમની અંદર કે હવે ભારતને આપણે આપી જઈએ આઝાદી અને એમને જે છે જે મગજમારી ચાલી રહી છે એક બાજુ જે છે કોંગ્રેસ પક્ષ છે એક બાજુ મુસ્લિમ લીગ છે આ બંનેની જે તકરાર ચાલી રહી છે આ બધાનું સમાધાન કરીને ફાઇનલી જે છે એમને આપી દઈએ એટલા માટે જે છે ફેબ્રુઆરી ઓગણીસો છેતાલીસમાં એમણે જાહેરાત કરી કે અમે જે છે આ સભ્યનું મિશન મોકલી રહ્યા છે અમારા જે મંત્રીઓ છે ત્યાં આવશે તો આ હેતુસર ભારતમાં શાંતિપૂર્ણ સ્થળાંતર માટે એટલે કે સત્તાનું હસ્તાંતરણ એકદમ શાંત રીતે થાય કારણ કે એ દરમિયાન ઓગણીસસો પિસ્તાલીસ છેતાલીસની અંદર થોડા રમખાણોનો માહોલ પણ શરૂ થઈ ગયો હતો તો ભારતના તત્કાલિક વાયસરો હતા લોર્ડ વેવેલ કેબિનેટ મિશન જે છે એમાં પોતાની જાતને વધુ સામેલ ન કરી એમણે ના પાડી દીધી કે આમાં હું ઇન્વોલ્વ નહીં થાઉં ભાઈ પણ હા થોડી ઘણી સક્રિય ભૂમિકા ભજવીશ કેબિનેટ મિશન જે છે યોજના એનું આગમન ક્યારે થયું તો ચોવીસ માર્ચ ઓગણીસો છેતાલીસના રોજ કઈ જગ્યાએ ભાઈ તો મુંબઈ આવી પહોંચ્યું હતું આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો હતો વિધાન વાક્ય તો ધ્યાન રાખજો દિલ્હી આવી પહોંચે છે અને સ્વતંત્ર ભારત માટે જે છે બંધારણ ગણવાની એક પદ્ધતિ પર ભારતના નેતાઓ સાથે વાટાઘાટા કરવા માટે આ મિશન જે છે એનું આહવાન કરવામાં આવે છે અને મોકલવામાં આવે છે હવે કેબિનેટ મિશનના સભ્યો અને એમનો હોદ્દો શું હતો એ પણ ધ્યાન રાખી લેજો કે કેબિનેટ મિશનના જે સભ્યો હતા લોર્ડ પેથિક લોરેન્સ જે હતા જે ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટ હતા સાહેબ એ વખતે એ મંત્રાલયની અંદર એમના સર સ્ટેફોર્ડ ક્રિપ્સ હતા સાહેબ બોર્ડ ઓફ ટ્રેડના પ્રમુખ હતા અને એવી એલેક્ઝાન્ડર જે છે

મજબૂત કેન્દ્ર ઈચ્છતી હતી મુસ્લિમ લેગ મુસ્લિમો માટે વિધાનસભાઓમાં જે છે અલગ જે છે રાજકીય રક્ષણ ઈચ્છતા હતા ભાઈ બંને પક્ષો ઘણા વૈચારિક મતભેદો ધરાવતા હોવાથી સામાન્ય જમીન શોધી શક્યા ન હતી એટલે કે કોઈપણ પ્રકારની જે છે કહેવાય કે સહમતી ન થઈ અને એટલા માટે આ મિશન ફેલ ગયું હવે કેબિનેટ મિશને કંઈ કઈ દરખાસ્તો કરી કે ભારતના પ્રભુત્વને કોઈપણ વિભાજન વિના સ્વતંત્રતા આપવામાં આવશે આ લોકો એવું કીધું આપણે વિભાજન કરવું નથી અને સ્વતંત્રતા આપી છે પ્રાંતોને ત્રણ જૂથ વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું જેમાં ગ્રુપ વન મદ્રાસ મધ્ય પ્રાંત યુપી બિહાર બોમ્બે અને ઓડિશા એને ગ્રુપ એ માં રાખવામાં આવ્યું પંજાબ સિંધ જે છે બલુચિસ્તાન નોર્થ વેસ્ટ જે છે ફ્રન્ટ છે ફ્રન્ટિયર છે આખું એને ગ્રુપ બીમાં અને ગ્રુપ સી માં બંગાળ અને આસામને રાખવામાં આવે છે મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રદેશોને બે જૂથમાં વેચવામાં આવ્યા અને બાકીના હિન્દુ બહુમતી એક જૂથમાં અલગ રાખવામાં આવ્યા દિલ્હીમાં કેન્દ્ર સરકાર પાસે સંરક્ષણ વિદેશી બાબતો સંદેશા વ્યવહાર અને ચલણની સત્તા છે અને બાકીની સત્તાઓ જે છે એ પ્રાંતોને સોંપવાની વાત આની અંદર કરવામાં આવે છે દરખાસ્તની અંદર હવે દેશનું બંધારણ બનાવવાનું છે તો બંધારણ સભાની રચના કરવી ભાઈ બંધારણ સભા દ્વારા જે લાગ બનાવવામાં આવેલું બંધારણ એ નવી સરકાર અને વાત કરીએ કે બંધારણ સભા જે છે એ બંધારણ બનાવશે બંધારણ બન્યા પછી એના આધારે ઇલેક્શન થાય અને ત્યાં ઇલેક્શન થઈને નવી સરકાર સરકાર ચૂંટાઈ આવે ત્યાં સુધી વચગાળાની સરકારની સ્થાપના પણ આની અંદર ચર્ચા કરવામાં આવે છે આ યોજનાને સ્વીકારવામાં ન આવી હોવાથી જૂન ઓગણીસો છેતાલીસમાં મિશન દ્વારા એક નવી યોજના પાછી દરખાસ્તમાં મૂકવામાં આવી આ યોજનામાં ભારતના હિન્દુ બહુમતીવાળા ભારતમાં વિભાજનની દરખાસ્ત કરવામાં આવી અને મુસ્લિમ બહુમતીવાળા ભારતનું નામ બદલીને પાકિસ્તાન રાખવામાં આવશે એ પ્રકારની આ બીજી એટલે ટોટલ બે પ્રકારની ભલામણો હતી સાહેબ અલગ અલગ રજવાડાની યાદી પણ બનાવવામાં આવી નક્કી કે રજવાડાઓ જે છે સંઘમાં જોડાવા ઈચ્છે તો પણ ઠીક છે પાકિસ્તાનમાં જોડાવા છે તો પણ ઠીક છે અને સ્વતંત્ર રહેવા ઈચ્છે તો પણ ઠીક છે તો ભાઈ જવાહરલાલ નહેરુના નેતૃત્વવાળો જે કોંગ્રેસ પાર્ટી છે એને કીધું કે આ બીજી યોજના તદ્દન ખોટી છે આવું બની શકે નહીં પણ તેના બદલે જે છે બંધારણ સભા બનાવવા માટે તે લોકો જે છે સહમત થઈ ગયા વાયસોએ જે છે આના પહેલાં વજગાની સરકાર રચના કરે છે અને વાયસોએ શું કરે છે ચૌદ માણસોને વજગાળાની સરકાર રચવા માટે આમંત્રણ આપે છે જેમાંથી કોંગ્રેસમાંથી કેટલા પાંચ લીગમાંથી કેટલા પાંચ શીખ પારસી ભારતીય ખ્રિસ્તી અને અનુસૂચિત જાતિ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા પ્રત્યેક જે છે એક માણસને આમંત્રણ આપવામાં આવે છે એટલે ટોટલ ચૌદ માણસો આની અંદર થાય છે લીગ અને કોંગ્રેસ બંને વાયસોની વચગાની કાઉન્સિલમાં પાંચ સભ્યોની નિમણૂક કરવાનો અધિકાર આપવામાં આવે છે કોંગ્રેસે શું કર્યું ભાઈ તો જાકીર હુસેનને પોતાના સભ્યો મના એક તરીકે નોમિનેટ કર્યા એની સામે મુસ્લિમ લીગે વાંધો ઉઠાવ્યો અને કીધું કે ભારતીય મુસ્લિમો જે જે છે માત્રને માત્ર ભારતીય મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરે છે પાકિસ્તાન મુસ્લિમોનું નથી કરતા તો મુસ્લિમ લીગે તેમાં પણ ભાગ લેવાની ના પાડી દીધી કે ભાઈ આ બી ખોટું છે કોંગ્રેસના નેતાઓ વાયએસ વાજઘાની વાજગાની કાઉન્સિલમાં પ્રવેશ એન્ટ્રી કરી લે છે અને નહેરુ જે છે વચગાહની સરકારનું નેતૃત્વ કરે છે અને નવી સરકારે દેશ માટે બંધારણ ઘડવાનું કાર્ય શરૂ કર દે છે જીણા અને લીગ બંને ભેગા થઈને કેન્દ્ર સરકાર સામે જે છે આ વાંધો ઉઠાવ્યો અને પાકિસ્તાન આ માટે આંદોલન કરવાની તૈયારી કરી મુસ્લિમોને કોઈપણ રીતે પાકિસ્તાનની માંગ જે છે એની વિનંતી કરતા કોઈપણ કન્ડિશન પર જવા બનાવી લીધા અને ફાઇનલી સોળ ઓગસ્ટ ઓગણીસો ને રોજ ડાયરેક એક્શન ડે માટે હાકલ કરી દીધી એમણે અને એના પછી જે છે થયું કે રમખાણો ચારે બાજુ જે છે કતલ કતલ અને કતલ સાહેબાની અંદર કલકત્તામાં પહેલા જ દિવસે એક હજાર લોકો માર્યા ગયા નોઆખલી અને બિહાર જેવા વિસ્તારોની અંદર બહુ ભયંકર ફેલાવો થયો રમખાણોના કારણે દેશમાં વિભાજનની હાકલ શરૂ થઈ ગઈ સરદાર વલ્લભભાઈ પટેલ એવા પ્રથમ કોંગ્રેસી હતા કે જેમણે એક નેતાઓમાં ન એક હતા જેમણે વિભાજનની અનિવાર્ય અનિવાર્યતાને ક્રૂર હિંસા રોકવાના સાધન તરીકે સ્વીકાર લીધી કે ભાઈ આ ક્રૂર હિંસા રોકવી હોય તો અત્યારે હાલ આપણી પાસે આ જ જોગવાઈ છે બીજો કોઈ રસ્તો છે નહીં હવે જે છે કેબિનેટ મિશનની દરખાસ્તો આ બધી લાંબી ચર્ચા થઈ ગઈ એ બધાની વચ્ચે જે છે લોર્ડ વેવેલ જે છે અને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે કહે છે કે આખા કોંગ્રેસની અંદર એકમાત્ર મરદ ઇન્સાન કોઈ હોય મરદ નેતા કોઈ હોય તો એ છે સરદાર વલ્લભભાઈ પટેલ પહેલાં મારા વિચારો એમના વિશે થોડા અલગ હતા અને જાન્યુઆરી ઓગણીસો છેતાલીસમાં જ્યારે મુલાકાત થાય છે પહેલી મુલાકાત થાય છે ત્યારે એમના વિશે સાંભળ્યું ખાંભળ્યું હોય છે એના આધારે કે ભાઈ બહુ વ્યક્તિત્વ આકર્ષક નહીં હોય એને સ્વભાવે કડક છે પણ જ્યારે એમની સાથે મુલાકાત થઈ ત્યારે ખબર પડી કે રાજ એ તમામ જેટલા પણ રાજનેતાઓને અત્યાર સુધી હું મળ્યો છું એમાં સૌથી મરદ નેતા કોઈ હોય મરદ માણસ કોઈ હોય તો એ છે સરદાર વલ્લભભાઈ પટેલ તો આ સરસ મજાની જે છે ચર્ચા સાથે આપણું કેબિનેટ મિશન યોજના પ્લાન અહીંયા પૂરું થાય છે આજના દિવસનો બીજો પ્રશ્ન વિશ્વ ટીબી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો સાહેબ આ તો આખા ગામને ખબર છે તો યસ વી કેન એન્ડ ટીબી આ દિવસની ઉજવણી કોના દ્વારા કરવામાં આવે છે ડબ્લ્યુ એચ ઓ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જે છે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે આખી દુનિયામાંથી ટીબીને જે છે કયા વર્ષ સુધી નાબૂદ કરી શકાય તો બે હજાર ત્રીસ સુધીમાં નાબૂદ કરી છે ભાઈ એ લક્ષ્ય રાખવામાં આવ્યો છે પણ ભારત સરકારે કીધું છે કે ભાઈ તો છે તો બ્યાસી ની વાત કરીએ તો એક નામ છે રોબર્ટ કે કોક અથવા તો કોચ ઘણી વખતે કોઈ જગ્યાએ તમને કોચ લખેલું જોવા મળશે કોઈ જગ્યાએ કોક લખેલું જોવા મળશે ક્ષયરોગ એટલે કે ટ્યુબર ક્લોસિસના જીવાણુઓ બેક્ટેરિયા ચોવીસ માર્ચના રોજ એની ઓળખ કરી અને એટલા માટે ચોવીસ માર્ચ ઓગણીસો ને બ્યાસીથી દર વર્ષે જે છે આ દિવસને વિશ્વ ટીબી દિવસ તરીકે ઉજવવામાં આવે છે હવાના માધ્યમથી ફેફસાના ટીબીના દર્દી જાહેર છીંકવાથી એ બધાના કારણે ફેલાય છે રસી જેને બીસીજી અથવા બેસીલ કેલામેટ ક્લામેટ ગોરીન કહીએ છે ઓગણીસો ને ત્રાણુંમાં એકસો બોતેર દેશોના લોકોએ પંચાણું ટકા શિશુઓને બીસીજી રસી આપી દીધી ભાઈ અને એનાથી બચવા માટે પહેલો પ્રયાસ કરવામાં આવ્યો રોગની એક સમય હતો કે રોગ એટલે દુનિયાનો સૌથી ગંભીર બીમારી ગણવામાં આવતી હતી એન્ટીબાયોટિક દવા રીફા અને જે છે આઈસોજેનિક જે છે આનો ઉપયોગ કરવામાં આવે છે આની અંદર તો આ ટીબી માટે ડબ્લ્યુ દ્વારા તો નિશ્ચય સહાય અંતર્ગત પાંચસો રૂપિયાની સહાય આપવામાં આવે છે

વિશ્વ એઇડ્સ દિવસ જે છે એ એક ડિસેમ્બરના આવે છે તો આઠ દિવસો એવા છે ભારતીય ધ્વજ વાહક તરીકે કોના નામની જાહેરાત કરી છે ભાઈ તો ભારતીય ધ્વજ વાહક તરીકે જે છે અચંતા શરત કમલ આ જે આપણા ખેલાડી છે એમને જે છે જાહેરાત કરવામાં આવેલી છે

આ ઓગણીસમી એશિયન ગેમ્સના જે છે ધ્વજવાહક હતા ઓગણીસમી એશિયન ગેમ્સના જે છે ફાઈનલ આ ઓપનિંગ સેરેમની છે અને આ છે ક્લોઝિંગ સેરેમoni ની અંદર કોણ હતા તો પીઆર શ્રીજેશજી હતા આપણ જોડે જોડે અહીંયા ધ્યાન રાખી લેજો આ ઉપરાંત અચંતા સરત કમલ જે છે કોમનવેલ્થ ગેમ્સની વાત કરીશું તો એના પણ ક્લોઝિંગ સેરેમoni ની અંદર જે છે ધ્વજવાહક તરીકે રહ્યા હતા એ પણ ધ્યાન રાખી લેજો આની અંદર આ ઉપરાંત જ્યારે પણ ઓલિમ્પિક હશે અને જો હું ઓલિમ્પિકની વાત કરીશ તો ઓલિમ્પિકની અંદર જ્યારે ઉદ્ઘાટન સમારોહ થાય છે સાહેબ જેમાં બધા દેશ જે છે પોતાનો ઝંડો લઈને આગળ ચાલે છે તો એના જે છે એક ધ્વજ વાહક હોય છે તો ધ્વજ વાહક તો આપણને ખબર પડી ગયા આ ઉપરાંત ઓલિમ્પિકના સંદર્ભમાં એક બીજો પણ શબ્દ હોય છે સેફ ધી મિશન ઓર સેફ ધી મિશન જે છે આ મિશન જે છે એ દર વખતે આ ભારતીય પ્રતિનિધિ મંડળનું જે છે કહેવાય કે એના એક જે છે કેપ્ટન બનાવવામાં આવે છે એ કેપ્ટનને સેફ ધ મિશન તરીકે ઓળખવામાં આવે છે અને સેફ ધી મિશન કોને બનાવવામાં આવ્યા છે પેરિસ ઓલમ્પિક માટે તો મેરી કોમજીને કોને બનાવવામાં આવ્યા છે મેરી કોમજીને બનાવવામાં આવ્યા છે તો હંમેશા જ્યારે ઓલમ્પિક આવે તો હંમેશા યાદ રાખવાનું ઉદઘાટન ધ્વજવાહક અને આ સેફ ધી મિશન એટલે કે એક પ્રકારના નેતા કહી શકાય નેતા એટલે કે કપ્તાન કહી શકાય સાહેબ તો અચંતા શરદ કમલજી જે છે ભારતીય કહેવાય કે ટુકડીના ધ્વજવાહક હશે સાહેબ અને સાથે સાથે જે છે ચીફ ધ મિશન ઓર સેફ ધ મિશન તરીકે એમ સી મેરી કોમ જે છે એમનું નામ આપવામાં આવ્યું છે આ ઉપરાંત લુગર અને વિન્ટર ઓલિમ્પિક્સના શિવા કેશવનજી જે છે એને ડેપ્યુટી સેફ ધ મિશન તરીકે જે છે નિયુક્ત કરવામાં આવ્યા છે અને સેફ ધ મિશન આંતરરાષ્ટ્રીય કોઈપણ ઇવેન્ટ હોય તો એ જે તે દેશ ભાગ લેતો હોય છે એ દસ દેશમાં જેટલા પણ જે છે પાંચસો લોકો હશે તો પાંચસો લોકોના જે છે એક વડા હશે અને એ વડાને સેફ ધ મિશન તરીકે ઓળખવામાં આવે છે તો આ બંને જે છે ઇમેજ જોઈ શકો છો આ બંને સરસ મજાની ઈમેજ છે હવે જો ધ્યાનથી સાંભળજો જી કેના થી શરદ કમલ જે છે ઓલિમ્પિકના ભારતના કયા નંબરના ધ્વજવાહક હશે

તો આ જીકેના પર્સ્પેક્ટિવથી તમારા માટે માહિતી છે એને કવર કરજો સાથે સાથે એમએસએસપીની અંદર આ ભૈયાનો પેરિસ ગેમ્સનો માસ્કોટ યાદ રાખી લેજો ભાઈ જેને ફ્રીગેસ તરીકે ઓળખવામાં આવે છે અને પેરા ઓલિમ્પિક ફ્રીગેસ અને ફ્રિગેટ બે અલગ અલગ છે એટલે ઓલિમ્પિક માટે બી છે અને પેરા ઓલિમ્પિક માટે પણ છે એટલે બંને માટે છે જો આ ખાલી ફ્રીગેસ પણ છે અને આ પણ છે અને આ એક પ્રકારની શું છે ભાઈ આ ફ્રીજીયન કેપ્સ છે ટોપી છે સાહેબ જે સ્વતંત્રતાનું ઐતિહાસિક ફ્રેન્ચ પ્રતિક છે તો ફ્રાન્સની અંદર જે છે આ એના માટે એક સંપૂર્ણ સ્વતંત્રતા માટે લડત લડી તે વખતે લાલ ટોપી પહેરવામાં આવી હતી સાહેબ અને આ ગેમનો મોટો શું રાખવામાં આવે છે ગેમ્સ વાઇડ ઓપન શું છે ગેમ્સ વાઇડ ઓપન ભારતમાં ડિજ ડિજિટલ સમાવેશને પ્રોત્સાહન આપવા માટે ભાષા નેટ પોર્ટલનું જે છે અનાવરણ કઈ સંસ્થા સાથે મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી જે છે સાઈઝે સહયોગ કર્યો છે તો જવાબ આવશે નિક્સી શું જવાબ આવશે આની અંદર ભાઈ નિક્સી જે છે તો નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા એટલે કે નિક્સી એમના દ્વારા જે છે હાલમાં સાર્વત્રિક સ્વીકૃતિ વાત કરીએ યુનિવર્સલ અડોપ્ટેશન જે છે અડોપ્ટેડ ડે જે છે એ સંદર્ભમાં ભાષાનેટ પોર્ટલનું અનાવરણ કર્યું છે આ પોર્ટલ જે છે નિક્સી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે જેનો હેતુ યુનિવર્સલ એક્સેપ્ટન્સને પ્રોત્સાહન આપવામાંની પ્રયાસ છે જેમ કે તમે જોઈ શકો છો કે આપણે વેબસાઇટ ડોમેન નેમ જે છે ડોટ આઈ એન હોય છે સાહેબ એની સાથે સાથે આઈડીએન વેબસાઇટ લેંગ્વેજ ને લોકલ વેબસાઇટ નામ છે એને લોકલ લેંગ્વેજ ઈમેલ આઈડી જે છે મળી જાય સાહેબ આવી રીતે મેરા ભારત તમે જોઈ શકો છો આ રીતે તો યુનિવર્સલ એક્સેપ્ટન્સ એટલે કે ભાષાને કોઈ દિવસ બેરિયર ન આવવું જોઈએ કે ના આ વસ્તુ અંગ્રેજીમાં છે તમે અંગ્રેજી શીખો તો જ તમને સમજ આવે ના બેના આવું જે છે નથી કરવાનું આપણે ભાષાના બેરિયરને ક્યાંય રોકવાનું નથી તમે જે ભાષા જાણો છો એ ભાષામાં પણ તમે વેબસાઇટ વગેરે જે છે એ જે છે સરસ મજાનું ક્રિએટ કરી શકો આ ઉપરાંત વાત કરીએ નિક્સી તો એની સ્થાપના ક્યારે થઈ છે બે હજાર ને ત્રણમાં કયા મંત્રાલય હેઠળ છે મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય અંતર્ગત છે સાહેબ આ એક કંપની છે બિન નફાકારક છે તો આ જે છે ઇન્ટરનેટનો જે છે વ્યાપ વધારવાનું કામ કરે છે અપમાઓની કામગીરી કરે છે નિક્સી હેઠળ ચાર સેવાઓ જે છે ઇન્ટરનેટ એક્સચેન્જ પોઈન્ટના નિર્માણ તરફ દોરી જાય છે બે અને ડોટ ઇન ડોમેન ડિજિટલ ઓળખનું નિર્માણ કરવું ત્યાર પછી જે છે આઈપીવી ફોર અને આઈપીવી પી સિક્સ પર આ જે ડેટા સ્ટોરેજ સેવાઓ માટે નિક્સી સીએસસી હેઠળ ડેટા સેન્ટરો અપનાવવા આ બધાનું કામ કરણ જે છે મિક્સી દ્વારા કરવામાં આવે છે મિક્સી દ્વારા નહીં કઈ સંસ્થાએ સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ તરીકે મિની રત્ન કેટેગરી વનનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે તો અહીંયા ગ્રીડ ઇન્ડિયા જે છે એને મિની મિનીરત્ન વન કેટેગરીનો દરજ્જો પ્રાપ્ત થયો છે એ પણ ધ્યાન રાખજો સેન્ટર સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ તો ગ્રીડ કન્ટ્રોલ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયા લિમિટેડની વાત કરીશું મિની રત્ન વન કેટેગરી અંતર્ગત જે છે દરજ્જો આપવામાં આવ્યો છે આની સ્થાપના બે હજાર નવમાં કરવામાં આવી હતી જ્યારે સ્થાપના થઈ ત્યારે નામ હતું પાવર સિસ્ટમ ઓપરેશન કો કોર્પોરેશન લિમિટેડ પણ પછી જે છે આગળ જઈને જે છે આનું નામ બદલવામાં આવે છે તો સાહેબ બે હજાર બાવીસથી આનું નવું નામ ગ્રીડ ઇન્ડિયા ગ્રીડ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયા લિમિટેડ આપવામાં આવ્યું છે ભારત સરકારના પાવર મંત્રાલય અંતર્ગત આ એક વિભાગ છે જે પાંચ પ્રાદેશિક લોડ ડિસ્પેસ સેન્ટર્સ અને નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર અંતર્ગત વિશ્વની સૌથી મોટી અને સૌથી જટિલ પાવર સિસ્ટમમાંની કંપનીમાંની એક છે સાહેબ એ પણ જરા જોડે જોડે ધ્યાન રાખી લેજો અને આગળ વધુ એ પહેલાં સાહસ નામની આપણી કોન્સ્ટેબલની ઓફલાઇન બેચ શરૂ થઈ રહી છે વેબ સંકુલ ગાંધીનગર ખાતે અઠ્યાવીસ માર્ચથી વહેલાં તે પહેલાંના ધોરણે આમાં એડમિશન લઈ લેજો ભાઈ સમય પાંચથી સાતનો રહેશે જે વિદ્યાર્થી મિત્રો ઘરે બેઠા લાઈવ ભણવા ઈચ્છે છે એમના માટે કોન્સ્ટેબલની લાઈવ બેચ આમાં જોડાવા માટે તમે સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ તમને મળી રહ્યું છે તો વહેલા તે પહેલાના ધોરણે આમાં જોડાઈ જજો કઈ કંપનીએ તેની નવીનતમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચીપ બી ટુ હંડ્રેડ બ્લેક વેલનું અનાવરણ કર્યું છે તો આ ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચીપ એનવીડીયા એ તૈયાર કરી છે અને લોન્ચ કરવામાં આવી છે તો આ ભૈયા છે એમણે લોન્ચ કરી છે ભાઈ એનવીડીઆ અમેરિકા સ્થિત એક કંપની છે આર્ટિફિશિયલ એઆઈ ચીપ બી ટુ હંડ્રેડ બ્લેકવેલ જે છે એ બનાવી દીધું છે આ કોમ્પિટિશનલ પાવર અને ઓપ્ટિમાઈઝ પરફોર્મન્સ જે છે એ ઇમ્પ્રુવ કરશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે જે જરૂરી છે એ સુવિધા પ્રદાન કરશે સાહેબ આની પહેલાં જૂની એનવીડીઆઈની એચ હંડ્રેડ હોપર ચીપ હતી એના કરતાં જે છે આની અંદર બમણી ક્ષમતા ધરાવે છે આ ઉપરાંત એની ક્ષમતા વધી પણ શકે છે અને ત્રીસ ગણી વધુ ઝડપ છે સાહેબ આની અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે જે છે ઝડપ બહુ મહત્વપૂર્ણ છે ને એમાં નેક્સ્ટ જનરેશન નવી પેઢીની ચીપ તરીકે પણ ઓળખી શકાય છે કયો દેશ છે નિકાલ જોગ ઈ સિગારેટ અથવા વેપ પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યો છે અને સગીરોને આવા ઉત્પાદનો વેચવા ઉપર દંડ પણ વધારી રહ્યું છે તો આ જે છે દેશ છે ન્યુઝીલેન્ડ જેણે કીધું હતું ભાઈ અમે તમાકુ ઉપર લગાવેલો પ્રતિબંધવાળો કાયદો એને હટાવીએ છીએ કારણ કે એના લીધે અમને આવક નથી મળી રહી એના પછી અમે કડક પ્રતિબંધો લાગુ કરીશું પણ સદંતર બંધ કરવું એ અમારા માટે નુકસાન છે તો એ ન્યૂઝીલેન્ડ પહેલો દેશ બન્યો હતો જેણે તમાકુ ઉપર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવ્યો તો પાછો પ્રતિબંધ હટાવી દીધો હવે એક મહિનો થયો છે પાછા આવી ચૂક્યા છે આ લોકો કે હવે જે છે ઇ સિગરેટને એના ઉપર જે છે ડિસ્પોઝેબલ ઈ સિગરેટને એ છે તો એને જે છે અમે શું કરી રહ્યા છે ભાઈ તો એના ઉપર પ્રતિબંધની જાહેરાત કરીએ છીએ આ ઉપરાંત જે છે તમાકુને તબક્કાવાર બંધ કરવાનો હેતુ છે અને પ્રતિબંધની સાથે ન્યૂઝીલેન્ડ જે છે અઢાર વરસથી ઓછી ઉંમરના સગીરોને જો તમે ઈ સિગરેટ કે આ કંઈ વેચો છો તો એના ઉપર પણ દંડ ફટકારવામાં આવશે દંડ વધારવામાં આવશે હવે જે છે જો સગી નાના નાના બાળકો વગેરે વેચવામાં આવે છે તો એમને એક લાખ ન્યૂઝીલેન્ડ ડોલર એટલે કે લગભગ પંચાવન હજાર પાંચસો નેવું ડોલર જે છે એ દંડ થશે ભાઈ આ કોણ રિટેલરને પણ માની લો કે કોઈ વ્યક્તિ છે તો આ વ્યક્તિઓને જે છે એક હજાર ન્યૂઝીલેન્ડ ડોલર એટલે પાંચસો છપ્પન ડોલરનો જે છે દંડ કરવામાં આવશે એની અંદર તો આ જે છે બહુ જ મોટો દંડ છે સાહેબ હવે તમને એમ થતું હશે કે આ ઈ સિગરેટ પર પ્રતિબંધ મૂકવા મૂકનારું એકમાત્ર દેશ છે ન્યૂઝીલેન્ડ પણ આવું કાંઈ છે નહીં આની પહેલાં જે છે યુકેમાં પણ આ પ્રકારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને હાલમાં જ એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી ઓસ્ટ્રેલિયામાં પણ આના ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે તો આ બધી બાબતો જરા ખાસ ધ્યાન રાખી લેજો ગગનયાન ક્રૂને મદદ કરવા માટે ઈસરોએ કઈ એપ લોન્ચ કરી છે ભાઈ ગગનયાન ક્રૂને મદદ કરવા માટે ઈસરોએ કઈ એપ લોન્ચ કરી છે સખી મદદ આકાશ સમર્થ તો જવાબ આવશે આની અંદર સખી એપ શું જવાબ આવશે આની અંદર સખી એપ લોન્ચ કરી છે તો ઇન્ડિયન ઇસરો અંતર્ગત આવે છે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ગગનયાન અવકાશયાનના જે ક્રૂ મેમ્બર છે અથવા ગગનયાન મિશનમાં મદદ કરવા માટે એમણે અવકાશયાત્રીઓને મદદ થાય એના માટે સ્પેસ બોન આસિસ્ટન્ટ એન્ડ નોલેજ હબ ફોર ક્યુ ઇન્ટરેક્શન એટલે કે સાક્ષી ટૂંકમાં કહીએ તો આ એપ્લિકેશન લોન્ચ કરી છે જે આપણા ગગનયાન ક્રૂ છે એમને શું કરશે ભાઈ તે એમને તમામ ટેકનિકલ ડોક્યુમેન્ટ વિશે માહિતગાર કરશે ડેટા લોગિંગ વિશે માહિતી આપશે એમના સ્વાસ્થ્યનું હેલ્થ મોનિટરિંગ કરશે અલગ અલગ પ્રકારના મેસેજીસ એમને જનરેટ કરશે ઇમરજન્સી પ્લાન વિશે જે છે ક્રૂ ઇન્ટરમેશન થશે ભાઈ ફ્લાઇટ ડાયનામિક વિશે જે છે આ માહિતી પ્રદાન કરશે તો આ એક આપણા જે છે સેફ્ટી ફીચર બહુ અદ્ભુત કહી શકાય જે ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે ઈસરો દ્વારા પુનઃ ઉપયોગ કરી શકાય તેવા પ્રક્ષેપણ વાહનના લેન્ડિંગ મિશનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે તેને શું નામ આપવામાં આવ્યું છે તો ભાઈ આને શું નામ આપવામાં આવ્યું છે તો બધાને ખબર છે રામાયણ વખતે પુષ્પક વિમાન તમે સાંભળ્યું છે એ રીતે ઈસરો પણ જે છે બનાવી રહ્યું છે પુષ્પક વિમાન એટલે કે રિયુઝેબલ લોન્ચ વિકલ્ટ જે છે ટેકનોલોજી વિકસાવી રહ્યું છે તો આ બાવીસ માર્ચના રોજ આપણને સફળતા પ્રાપ્ત થઈ કર્ણાટકના ચિત્રદુર્ગમાં ખાસ કરીને વાત કરીએ શું એરોનોટિકલ ટેસ્ટ રેન્જની અંદર આ તમે જોઈ શકો છો પુષ્પક વિમાન જે છે એનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે અને ઇસરોએ રિયુ રિયુઝેબલ લોન્ચ વ્હીકલની સ્વાયત્ત ઓટોમેટિકલી જે છે ઓપ્ટોમેટિકલી જે છે એને નિરીક્ષણ કર્યું છે એટલે કહેવાનો મતલબ છે કે આને ઉપર મૂકી દીધો અને પછી છોડી દીધો અને પછી એ ઓટોમેટિકલી છે એની પોતાની પૂર્વ નિર્ધારિત જગ્યાએ આવીને લેન્ડ કરે સાહેબ તો એને આપણે કહીએ છીએ તો આ જે છે સિસ્ટમ છે આર એલ બી એલેક્સ વન જે છે આ પ્રકારનું મિશન એ ગયા વર્ષે સફળ પરીક્ષણ થયું અને આ જે છે એનું બીજા નંબરનું મિશન છે સાહેબ તો પહેલું મિશન ગયા વર્ષે અને આ વર્ષે બીજું મિશન એટલે કે આપણે બહુ નજીક પહોંચી ચૂક્યા છે સાહેબ જનરલી શું હોય છે કે જ્યારે પણ તમે સેટેલાઇટ લોન્ચ કરો છો તો એક હોય છે રોકેટ અને રોકેટની ઉપર અહીંયા તમને બધાને ખબર છે હોય છે પેલોડ આ પેલોડને અવકાશમાં મોકલવા માટે આ રોકેટ બી બિચારો ઉપર જાય છે પછી જે છે રોકેટ અહીંથી જે છે એક સમય પછી આ પેલોડ રહી જાય છે રોકેટ નીચે સમુદ્રમાં આવીને પડી જાય છે અને એનો ફરીથી ઉપયોગ થતો નથી ભાઈ પણ હવે સિસ્ટમ શું છે કે આ જે રોકેટ છે એને ફરીથી ઉપયોગમાં લઈ શકાય સાહેબ એમાં પાછું ઈંધણ ભરીને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તો આ એક સિસ્ટમ છે ને આ બધાને જો સાદી ને સરળ ભાષામાં સમજવું હોય ભૈયા તો કહેવાનો અર્થ એટલો છે કે તમે જે છે આ ચાર બંગડીવાળી ગાડી લઈને નીકળ્યા છો શું લઈને નીકળ્યા છો ચાર બંગડીવાળી ગાડી લઈને નીકળ્યા છો જો એની અંદર પેટ્રોલ ખતમ થઈ ગયું તો શું કરો તમે ભાઈ એને ફરીથી પેટ્રોલ પૂરાઈને આગળ ચલાવો છો એ જ રીતે અત્યારે શું છે ભાઈ કે ભાઈ રોકેટ જે છે એ હવામાં ઉડ્યું જેટલું ઈંધણ હતું ત્યાં સુધી યુઝ થયું પછી આવીને જે છે મહાસાગરોમાં આવીને પડી ગયું પણ પછી જે છે એનો ઉપયોગ થતો નથી વળી પાછું એટલું બનાવવાનો ખર્ચો બહુ મોંઘો પડે છે પણ માની લો કે આ જ રોકેટ છે સાહેબ આને મૂકીને પછી આ ઓટોમેટિકલી એની પૂર્વ નિર્ધારિત જગ્યાએ ચૂપચાપ આવીને જે છે શાંતિથી પોતાની જગ્યાએ લેન્ડ થાય પછી પાછો યુઝ કરીએ એમાં ઈંધણ ભરીએ ફરી પાછો ઉપયોગ કરીએ તો એના લીધે જે છે આ ઉપગ્રહ પ્રણાલીની અંદર ઉપગ્રહ લોન્ચ કરવાનો આપણો બહુ ઓછો થઈ ગયા અને અત્યારે જે પરીક્ષણ કરવામાં આવ્યું એ ચાર પોઈન્ટ પાંચ કિલોમીટર લઈ જાવ આ પુષ્પકને ક્યાં લઈ ગયા પેલા તો હેલિકોપ્ટરથી બાંધીને એને જે છે કેટલી ઊંચાઈ પર લઈ ગયા ચાર પોઈન્ટ પાંચ કિલોમીટર ને પછી કીધું જા સિમરન ઝીલે જિંદગી પણ સિમરન કહે છે મારે તો ક્યાંય જવું નથી મારે તો મારા પપ્પાના ઘરે પાછા જવું છે તો આ પોતપોતાની જગ્યાએ જે છે આ પાછા આવી ગયા સાહેબ તો આ પાંખોવાળો જે છે બનાવવામાં આવ્યો છે અત્યારે હાલ આ ડેમોન્સ્ટ્રેટિવ છે એટલા માટે તમને એવું લાગી રહ્યું છે પણ હકીકતમાં રોકેટ માટે બનાવવામાં આવશે સાહેબ પછી રોકેટથી ધક્કો વાગશે ઉપરને એનાથી તો આ સરસ મજાની માહિતી છે સાહેબ આનાથી બે હજાર ત્રીસ સુધીમાં જે છે ઈસરોને સફળતા પ્રાપ્ત થઈ જશે એવું માનવામાં આવી રહ્યું છે સાહેબ તો આ સરસ મજાની માહિતી ખાસ ધ્યાન રાખી લેજો તો કયા દેશમાં ભૂંડમાંથી ડુક્કરમાંથી જો ભૂંડ શબ્દ થોડો અઘરો લાગતો હોય તો ડુક્કરમાંથી શું કરવામાં આવી ભાઈ જે કિડની છે એને કાઢીને જીવિત માનવામાં જે છે ઇન્સ્ટોલ કરવામાં આવી છે ભાઈ એટલે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો છે અને આ જે છે મારા બેટા જે છે સુધરતા જ નથી જે હોય તેને જે છે ભૂંડને પણ બાકી નથી રાખતા પેલા ઊંધડાની પાછળ પડ્યા હતા હવે ભૂંડ મળી ગયો છે અને બૂંડની કિડની કાઢવી સાહેબ કેવું અજીબ લાગે મારે તો કિડની લાગી હોય તો મને તો સ્મેલ જ આયા કરે ખાલી તો આ જે છે અમેરિકા છે તો આવું પાછા ચાઇના ના વિસ્તારતા બિચારા દર વખતે ચાઇના ચીનાઓ નથી આવતા તો અમેરિકાની એક હોસ્પિટલમાં જે છે જો આ કેવું અદ્ભુત બૂંડનું મોઢું છે ડુક્કરનું મોઢું તો જુઓ ભાઈ કેવું અદ્ભુત છે એની અંદર ને ચીના તો આ બી ખાઈ જતા હોય છે તો બૂંડની કિડનીને વિશ્વમાં પ્રથમ વખત કોઈ જીવંત દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે મેસેચ્યુટ જનરલ હોસ્પિટલ જે છે એમાં કિડનીની રોગથી પીડિત જે છે બાસઠ વરસનો વ્યક્તિ હતો એણે કીધું કે લાવ લાવ મને ભૂંડની કિડની આપો તો બી હું લેવા તૈયાર છું તો અમેરિકાના જે છે આ બધા કહેવાય કે હોસ્પિટલના સર્જકો છે કે ચલો ભાઈ નવો એક્સપેરિમેન્ટ કરીએ છીએ સાડા ચાર કલાકની અંદર પેલો ભૂંડને પકડ્યો ભૂંડની ચરબી કિડની કાઢી અને એને જે છે નાખી પણ એવું નથી આ એના આધારે બનાવેલી આનુવંશિક રીતે જે છે સફળતાપૂર્વક બનાવેલી જે છે કિડની છે જે એન્ટર કરવામાં આવી છે સાત વર્ષનું જે છે સેલિબ્રેશન છે વન મિલિયનનો પરિવાર છે આ ઉપલબ્ધ પર વેબ સંકુલ આપને આપી રહ્યું છે સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ તો આજે જ આનો લાભ મેળવો અને આ સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ ક્યાં સુધી વેલિડ છે ત્રણ એપ્રિલ સુધી જ વેલિડ છે સાહેબ તમે વીએસઆઈ કોન્સ્ટેબલ જીપીએસસી કે ડીવાયસો કે કોઈ પણ કોર્સની અંદર એનરોલ કરી શકો છો અને સમય થયો છે આજના ત્રણ પ્રશ્નોનો કે તમિલ ઈસાઈ સૌંદર્ય રાજન એમણે પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું તેઓ કયા રાજ્યના રાજ્યપાલ હતા વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝનનું ટાઇટલ કોઈ ટીમે જીત્યું ભાઈ અને તાજેતરમાં પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો આ હતા આપણા આજના દિવસના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ આશા રાખું છું કે લેક્ચરમાં તમને મજા આવી હશે કન્ટેન્ટ ગમ્યું હોય તો નાનકડું લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી આપણા આ લેક્ચરની લિંકને પહોંચાડવા માટે આપ સૌને જે છે એક વિનંતી છે બાય બાય ટેક કેર જય હિન્દ જય ભારત